હાલ રાજ્યમાંથી એક હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે આમ તો પિતાનો દરજ્જો ખૂબ મોટો હોય છે તેવામાં એક પિતા જ પોતાના જ બાળકનું અપહરણ કર્યું આ ઘટના નવો વણાંક તો ત્યારે આવ્યો જ્યારે ખબર પડી કે આ પિતા એક પોલીસ કર્મી તરીકે ફરજ બજાવી રહ્યા છે આમ તો પોલીસનું કામ કાયદાનું ભાન કરાવવાનું છે પરંતુ એક પિતા જે પોલીસનો દરજ્જો ધરાવે છે અને લોકોને કાયદાનું ભાન કરાવે છે તે જ હવે ભાન ભૂલ્યા છે અને પોતાના દીકરાનું જ અપહરણ કર્યું છે ત્યારે પિતા કેવી રીતે થોડા જ કલાકમાં જેલના સળિયા ગણતા થઈ ગયા અને સમગ્ર ઘટના શું છે તે જાણીશું આજના આ વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હર્ષ ખંભાળિયામાં મામાને ઘરે રહેતા સાત વર્ષીય એક બાળકનું તેના જ પિતાએ અપહરણ કર્યું છે અમદાવાદના પોલીસ કર્મી શખ્સ દ્વારા મોટર કારમાં અપહરણ થયાનો ચકચારી બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે દેવભૂમિ દ્વારકા પોલીસે બાળકના પિતા સહિત કુલ સાત શખ્સોને દબોચી લીધા છે આ સમગ્ર પ્રકરણની સિલસિલાબંધ વિગત એવી છે કે ખંભાળિયા માં બંગલાવાડીમાં રહેતા શીતલબાના લગ્ન વર્ષ બે હજાર સત્તરમાં અમદાવાદના જતદન સિંહ વાઘેલા સાથે થયા હતા હાલ અમદાવાદના ગોધાવી ગામમાં પોલીસ કર્મી જયદંતસિંહ વાઘેલા શહેરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે પોલીસ કર્મી દ્વારા પોતાની જ પત્નીને લગ્ન જીવન દરમિયાન ત્રાસ આપવામાં આવતા પત્ની પિતાના ઘરે રિસામણે આવી ગઈ હતી અને આ પત્નીએ તારીખ ઓગણીસ જૂન બે ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો હાલ સાત વર્ષીય બાળક ખંભાળિયા ખાતે તેમના માતા અને મામા સાથે રહે છે આ બાળકના પિતા અત્યાર સુધી કોઈ દિવસ આ બાળકને મળવા નથી આવ્યા આ બાબતથી વ્યથિતા પોલીસ કર્મીના પત્નીએ આત્મહત્યા પણ કરી લીધી અને હાલ બાળકનું તેના મામાના ઘરેથી તેના જ પિતાએ અપહરણ કર્યું છે તેમજ આ મામલાને હાલ પોલીસ અધિકારીએ શું કહ્યું છે તે સાંભળીએ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ ના ખંભાળિયા પોલીસ સ્ટેશન ની અંદર એક ફરિયાદ સાડા નવ દસ આજુબાજુ મળેલી જેની અંદર ખંભાળિયાના શક્તિનગર બંગલાવાડી શેરી નંબર ત્રણ માં રહેતા ફરિયાદી જયદીપસિંહ કનકસિંહ પરમાર એવી બનાવ હકીકત જણાવેલ કે અંદાજીત નવ વાગ્યાની આસપાસ એમના વાણા ઉંમર વર્ષ સાત વાળાને આરોપીઓ એક સફેદ કલરની ગાડીની અંદર બળજબરીથી છીનવી અપહરણ કરી અને ભાગી ગયેલા છે જે ની અંદર બાળકના પિતા જયદેતસિંહ સતુભા વાઘેલા પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ શહેર રામોલ પોલીસ સ્ટેશનના હોવાની પ્રાથમિક હકીકત જણાવેલી તાત્કાલિક ખંભાળિયા પીઆઈ બનાવ હકીકત અંગે વાકેફ કર્યા એલસીબી એસઓજી ખંભાળિયા સ્ટાફ ટીમો તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પહોંચી અને બનાવ સંદર્ભે ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતા એવી હકીકત જાણવા મળેલી કે ત્યાં બે ફોર વ્હીલર ગાડી હતી અને અપહરણ કરવાઈને નાસી છૂટી છે જિલ્લાના નેત્રમ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતા આ વાહનો ખંભાળિયાથી પોરબંદર તરફ ગયા હોવું જાણવા મળેલું નેત્રમનો ઉપયોગ કરતા વાહનોના અમને નંબર મળેલા જેના આધારે તાત્કાલિક પીએસઆઈ જરૂર અને ડિસ્ટર્બની ટીમને રવાના કરતા આ વાહન હોન્ડા અમેઝ જેનો નંબર જીજે ટ્વેન્ટી સેવન હતું જે ઉપલેટા આસપાસ હોવાની હકીકત ઉપલેટા પોલીસને રાખી ખંભાળિયા પીએસઆઈ જરૂએ ગાડીને રોકાવી અને અપહરણમાંથી મદદમાં રહેલા લોકોની પૂછપરછ કરતા અપહરણ કરનાર ગાડી ટાટાને એક્સ વન જીજો સત્યાવીસ ઈબી ચોરાણું ચોપન હતી જેની અંદર બાળકને ઉઠાવીને લઈ ગયા છે એવું જણાવતા આસપાસના ટોલ ટેક્સના સીસીટીવી વગેરે ચેક કરતા આ ગાડી રાજકોટના વિંછીયા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર તરફ જઈ રહ્યો હોવાની હકીકત જણાવતા પીએસઆઈ ચૌહાણની ટીમને ત્યાં રવાના કરી અને વિંછીયા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને જાણ કરી અને ગાડી રોકાવવામાં આવેલી અને અફયત થયેલા બાળકને છોડાવવામાં આવેલું અને સમગ્ર કામગીરી ખંભળિયા ઇન્સ્પેક્ટર પીઆઈ રાણા એલ પીઆઈ કે કે ગોહિલ ડીસ્ટાફ પીએસઆઈ ઝરૂાફ સર્વેલન્સ નેત્રમની ટીમ દ્વારા કરવામાં આવી છે માન્ય રાજકોટ રેન્ડ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા અમને સતત માર્ગદર્શન મળવામાં આવ્યું છે અને ખૂબ જ ગણતરીના કલાકોમાં અભ્યત બાળકને છોડાવવામાં આવેલું છે અપહરણ કરતા કુલ સાત આરોપી છે જેમાં આરોપીના પિતા જયદેશુભાઈ વાઘેલા મહેન્દ્ર સિંહ પ્રવેણ સિંહ વાઘેલા અજયભાઈ ધીરુભાઈ વૈષ્ણવ વેદાંગભાઈ કમલેશભાઈ ઠાકર યશપાલ પ્રતાપસિંહ સોલંકી હરેશભાઈ જહાભાઈ ભુવા તેમજ બિપિનભાઈ મકવાણા પણ છે અને અપહરણમાં કુલ બે ગાડીનો ઉપયોગ થયો હતો હકીકતમાં જે અપહરણ કરેલ બાળક છે એના મધરના આ પોલીસ કોન્સ્ટેબલ સાથે વર્ષ મેરેજ પરંતુ બંનેના અણબનાવ રહેતા સદરાબેન એક વર્ષથી તો પિયરમાં જ હતી બાળકનો જન્મ પિયરમાં જ થયો છે બાળક અહીંયા જ રહે છે એના નાના જોડે એના મામા જોડે એટલે કાયદેસર રીતે એના નાના એના વાલી હતા અમારા અહેવાલ વિશે અને આ પોલીસ કર્મી પિતા વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો